મારે તમને કહેવું છે, તમારા જીવનની ગાડીના ડ્રાઈવર પરમાત્માને બનાવજો. મહેરબાની કરીને ગમે તેવી તકલીફ આવે, આ ડ્રાઈવરને હટાવવાની કોશિશ નહીં કરતા. પરમાત્મા તમને એવી જગ્યાએ પહોંચાડશે, ખુદ જે જગ્યાએ પહોંચ્યા એ જગ્યાએ પરમાત્મા તમને પહોંચાડશે. ગાડીમાં શેઠાણી બેઠા હતા, લગ્નના મંડપમાં ગાડી જઈ રહી હતી ફૂલ સ્પીડમાં, સામેથી ફૈબા આવતા દેખાયા. શેઠાણીને થયું કે ફૈબા પણ જઈ રહ્યા છે વાડીમાં, ચાલીને ક્યારે પહોંચશે, અંદર બેસાડી દઈએ. શેઠાણીએ ડ્રાઈવરને કહ્યું, ડ્રાઈવર ગાડી ઉભી રાખ, તારી બાજુની સીટ ખાલી છે, બેસાડી દે ફૈબાને. ફૈબા બેઠા, વળી ગાડી આગળ ચાલી, મામી દેખાય, ગાડી ઉભી રાખ, મામીને બેસાડો. વળી ગાડી આગળ ચાલી, કાકી દેખાય, ગાડી ઉભી રાખ, કાકીને બેસાડો. અને ગાડી પેક, પાછળ ત્રણ આગળ બે, ગાડી સડસડાટ દોડવા માંડી. અને એમાં પાછી એક વ્યક્તિ આવતી દેખાણી. શેઠાણીએ ડ્રાઈવરને કીધું, ડ્રાઈવર ગાડી ઉભી રાખ. પણ બેન, પણ કઈ નહીં, મેં તને કીધું ને ગાડી ઉભી રાખ, આ ગાડી ઉભી, પણ હવે તમે કોને બેસાડશો, ગાડીમાં તો જગ્યા નથી. અરે ભલા માણસ, ગાડીમાં જગ્યા હોય કે ન હોય, સામે જે આવે છે ને એને બેસાડવા જ પડશે. કારણ કે કાકી મામી કે ફૈબા નથી, એ વેવાણ છે. વેવાણ એકવાર તું ઉતરી જા, પણ વેવાણને તો બેહાડવા. હવે તમને પૂછું છું કે ડ્રાઈવરને ઉતારીને વેવાણને બેસાડી દેવાય, પછી ગાડી ચાલે ખરી? ચાર કાકી મામી ભેગી થાય ને તો એક ગાડી ન ચાલી શકે. વેવાણ જેવી વેવાણને બેસાડી અને ડ્રાઈવરને જો ઉતારી દેતા હોય, આપણે પણ આપણા જીવનમાં આવું જ કરીએ છીએ. ભગવાનના શરણે જઈએ ખરા, આપણો સ્વાર્થ આવે છે અને ત્યાં જેવો પૂરો થાય એટલે પરમાત્માને છૂટી જતા વાર નથી લાગતી. ડ્રાઈવરને ગાડીમાંથી ઉતાર્યા પછી જેમ ગાડી ન ચાલે, જીવનમાંથી પરમાત્માને જો બાદબાકી કરી દેવામાં આવે, જીવન ક્યારેય નહીં ચાલે. લગ્ન પછી પત્ની જેમ કાયમ માટે પતિને સમર્પિત હોય છે, 24 અવર્સ. તમે કદાચ બિઝનેસ કરવા માટે બેંગ્લોર મદ્રાસ કે ગમે ત્યાં ગયા હો, પત્ની તો તમને સમર્પિત ખરી કે નહીં? પત્ની જો 24 કલાક પોતાના પતિને સમર્પિત હોય, ભક્ત 24 કલાક પરમાત્માને સમર્પિત હોય. અને પતિ એ ગમે ત્યાં હોય ને તો એને પોતાની પત્નીની યાદ હોય, ઘરે જાઉં છું તો આ લઈ જાઓ, ઘરે રહું છું તે લઈ જાઓ. હું તમને કહું છું, તમે બહાર ફરવા ગયા હો ત્યારે તમને તમારો પરિવાર યાદ આવે છે? તમને તમારા ગામના પરમાત્મા યાદ આવે ખરા? પરમાત્માની શરણાગતિ માત્ર બોલવાથી નથી થવાની, પ્રેક્ટિકલી વ્યવહાર એ બધું જ કરશો તો જ તમે 24 કલાક પ્રભુના શરણે છે એમ કહી શકાશે. અહીં બેઠેલાઓને પૂછું છું, ધંધા માટે ઘણી વખત તમે બહાર જાઓ છો, તમારો સંસાર, તમારો પરિવાર, તમારો ઘરબાર તમને યાદ આવે, તમને ભગવાન ક્યારે યાદ આવ્યા છે? ક્યારે? તમને ખબર છે, સુનિલ ગાવસ્કર જ્યારે જ્યારે સેન્ચુરી મારતો ને, એની માં ટીવી ઉપર જોતી, અને ટીવી પર જુએ કે આ સેન્ચુરીનો 100મો રન થઈ ગયો, ફટાક દઈને ઊભી થતી, ત્રિભુવનદાસ ભીમજી ઝવેરીની દુકાને જતી અને ત્યાંથી એક સોનાનું દાગીનું લઈને ઘરે આવતી. દીકરો જ્યારે પરદેશ ગયો હોય કે બારગામ રમવા ગયો હોય, રમીને જ્યારે પાછો આવે ત્યારે આ માં સુનિલ ગાવસ્કરને એક સોનાનું દાગીનો ભેટ આપતી હતી. સુનિલે કેટલી સેન્ચુરી મારી? ૩૩. અચ્છા, આ તમને એમાં શું મળવાનું, આ યાદ રાખ્યું એમાં. સુનિલ ગાવસ્કર જેવો ઘરે આવે એટલે માને દાગીનો આપતી હતી. માને દીકરા પ્રત્યેનો પ્રેમ પદાર્થથી વ્યક્ત થતો હોય છે. મારા અહીંયામાં ભગવાન પ્રત્યે પ્રેમ ખૂબ છે, પણ મારા જીવનમાં હું ક્યારેય પરમાત્માની ભક્તિ માટે એક નાનકડી વસ્તુ પણ જો ના મૂકતો હોઉં ને તો આ દંભ છે, આ પરમાત્માનો પ્રેમ નથી.